हेलो इन्वेस्टर्स, वेलकम टू द अनोधर वीडियो। हवे आ वीडियो मां आपणे एक स्केम विषे जाणशुं। ए स्केम एटले डंप एंड पंप पॉलिसी। કેયુરભાઈના ઇન્ફો એજ ના વિડિયો માં થોડા દિવસ પહેલા એક નીચે લાઈવ સમયે એક કોમેન્ટ આવી હતી, અને તે એક ગ્રુપની કંપની હતી, મનાક્ષિયા કરીને એક નામ હતું। હવે આ નામ ઉપર વિડિયો શું કામ બનાવું છું, કારણ કે મેં હમણાં ઘણા બધા એવા વિડિયો જોયા છે કે જે ડમ્પ એન્ડ પમ્પ પોલિસી અનુસરતા હોય। હવે આવું પ્રમોટર શું કામ કરે? ફોર એક્ઝામ્પલ, હું પ્રમોટર છું, મારી કંપની છે, તો હું એક સારા ફેમસ ઇન્વેસ્ટરને પકડું અને એને કહું કે એક કામ કરો, 1% હિસ્સેદારી તમે લઈ લો, તમને લોકોને જેટલા પૈસાની જરૂર હોય એ પૈસા મારી પાસેથી બ્લેકમાં લઈ લેજો, અને બાકીનો શેર કે કોઈ પણ ફીસ એ તમારા માટે હજી જોઈતી હોય તો આપી દેશું। તો પ્રમોટર આમાં શું કરશે કે ઘણીવાર એ પોતાનો સ્ટેક નીચો કરી નાખશે, અથવા એના બીજા ભળતા કોઈ પણ દોસ્તાર, કે દોસ્તાર તો ના કહેવાય પણ એની કંપની કે અંદરના ઇન્ટરનલ માણસો, મિત્ર હોય કે કોઈ પણ સગા સંબંધી હોય, તો એ લોકો પાસે આ શેર લેવડાવશે। પહેલા એ લોકો શેર લઈ લેશે, પછી ન્યૂઝ ફેલાવશે, એક કોઈ ફેમસ ઇન્વેસ્ટર આવશે અથવા કોઈ એક એજન્સીને આપી દેશે કે તું એક કામ કર, અમારા વિડીયોનું માર્કેટિંગ કર। તો આમાં શું થશે કે એક કહેવત છે કે જ્યાં લોભી હોય ને ત્યાં ધોતારા ભૂખે ના મળે, સેમ ટુ સેમ વસ્તુ આ એક કંપનીમાં થઈ રહી છે અને જે તમારી સામે પણ છે। હવે જ્યારે હું સ્ટોક માર્કેટના કોઈ પણ વિડીયો કે કઈ પણ વસ્તુ જોતો હોઉં તો મને એક ડેસિફર લેબના વિડીયો નજરમાં આવ્યા જ છે। જો તમારા નજરમાં આવ્યા હોય ને તો એકવાર કોમેન્ટમાં કહી દો કે ભાઈ હા, અમને પણ આના વિડીયો એકવાર નજરમાં આવ્યા હતા। બે ત્રણ એવી ચેનલ હતી કે એક મની મેનેજર હતી, બીજું છે ગો ઇન ફોર કરીને ચેનલ છે, અને ત્રીજી હજી એક ચેનલ છે, તો એમાં આ વિડીયો પોસ્ટ પહેલા કરવામાં આવ્યા હતા, જે તમને સ્ક્રીન ઉપર તો બતાય છે। અને તેના સિવાય અ ટેક અ સ્ટેક કરીને એક ચેનલ હતી, તો તેમાં પણ એક વિડીયો બતાવવામાં આવ્યો। પછી શું કર્યું કે વિડીયોને પહેલા એડવર્ટાઇઝ કરાવે, જાણી જોઈને એડવર્ટાઇઝ કરાવે, અને પછી ધીમે ધીમે કરીને સારી વાત બતાવે। આશ્ચર્યની વાત ત્યાં છે કે જ્યારે મેં આને યુટ્યુબમાં સર્ચ કર્યું કે કઈ રીતે છે, ત્યારે એક ઘણા બધા ફેમસ, મતલબ ઇન્વેસ્ટર, આ તમે જોઈ છો ઇન્વેસ્ટર્સ કે જેના સબસ્ક્રાઈબર ઘણા બધા વધારે છે। હવે આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે આ સ્ટોક, એક તો જ્યારે એડવર્ટાઇઝ ફેલાવવામાં આવી ત્યારે 35 કરોડની પણ માર્કેટ કેપ નહોતી, પછી શું કરશે કે રિટેલ પાસેથી લેવડાવશે। એક બેસ્ટ એક્ઝામ્પલ કે એક યુટ્યુબરનું નામ તો નથી લેતો પણ તમે વિડીયોમાં જોઈ લો, તો એક બરાબર છે, એક જાણી જોઈને આ લોકો શું કરશે કે વારાફરતી વારા, બરાબર, વ્યૂ પણ ઘણા બધા છે, સબસ્ક્રાઈબર પણ લાખોમાં છે, એવા લોકો પાસે થોડું એક ડમ્પ કરાવશે કે હા, આ કંપની થોડું આ કામ કરે છે, તે કામ કરે છે, તો હું તમને થોડો વિડીયો બતાવું અને એડવર્ટાઇઝ બતાવું। રીઝન શું કે એડવર્ટાઇઝમેન્ટ ડિલીટ થઈ ગઈ છે, પણ હવે અમારા ધ્યાનમાં આવી ગઈ, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ એક મનાક્ષિયાથી, મનાક્ષિયા કોટેડથી। હવે આ કંપની એક તો સ્ટીલ સેક્ટરમાં છે, હવે સ્ટીલમાં શું થયું છે કે એક પ્રાઇસ, ઠીક છે ને, સ્ટીલ એક કમોડિટી છે, પહેલા શું હતું કે ધીમે ધીમે શું થાય, કંપનીમાં એક સ્ટ્રક્ચર હોય કે સૌથી પહેલા એક અછત આવે, પછી કંપની કેપેક્સ લગાવે, કેમ કે અછત આવે તો ભાવ વધે, ભાવ વધે તો પ્રોફિટ વધી જાય। સ્ટીલમાં કે કોઈ પણ બીજી મેટલમાં સેમ ટુ સેમ એક જ સાયકલ ચાલે છે કે અત્યારે ભાવ કમોડિટીના ઊંચા છે એટલે મેક્સિમમ પ્રોફિટ આ કંપનીને છે। તમે ટાટા સ્ટીલ જોઈ લો, JSW જોઈ લો, હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા, એવી મોટી પણ કંપની જુઓ ને તો પણ તમને ખબર પડશે કે સ્ટીલમાં સાયકલ કઈ રીતે પ્લે આઉટ થાય છે। તો હવે એનો જ ફાયદો આ કંપનીમાં આવ્યો છે કે પૂરી સાયકલ પ્લે થઈ ગઈ છે અને હવે સાયકલ ડાઉન ટર્નમાં આવે છે। એસ્પેશિયલી જ્યારે ચાઇનામાં એવરગ્રાન્ડનો ક્રાઇસિસ થયો પછી ધીમે ધીમે થોડું હવે ઓછું થયું છે।
67% 75% સુધી પહોંચે આ ખબર કઈ રીતે પડે ઇનસાઇડર કે પછી ફેકોફેક આગળ અમને કોઈ પણ સિગ્નલ એવા નથી મળ્યા કે એવી કોઈ ન્યૂઝ નથી મળી કે જેનાથી પ્રમોટર ખરીદી કરતો હોય એવું દેખાય છે અમે ખુદ ગૂગલ કર્યું છે તમે ખુદ ગૂગલ કરી લેજો હવે આ માણસે ખરીદી કરી નથી અને તેનું પ્રૂફ ક્યાંય પણ મીડિયામાં આવ્યું નથી ફોર એક્ઝામ્પલ તમારે કદાચ ચેક કરીને જોવું હોય તો તમે જોઈ લેજો કે બરાબર મનાક્ષિયા કોટેડ મેટલ્સ અને રાકેશ ઝુંઝુનવાલા ક્યાંય પણ રાકેશ ઝુંઝુનવાલાનું નામ મનાક્ષિયા કોટેડમાંથી ક્યાંય પણ નથી હવે 5,000 કરોડનો ઓર્ડર કોઈ આફ્રિકન કન્ટ્રીમાંથી આપે છે હવે એનો મતલબ શું થયો કે આડેધડ ગમે ફેકમ ફેક જ મારે છે ને ગૂગલ કરો નથી મળ્યો અમને તમે એનએસસી કે બીએસસી ઉપર આ લોકોના જે કઈ ડેટા છે બરાબર એ લોકો સબમિટ કરતા હોય કે જેનાથી શેર પ્રાઇસની વધારે અસર થાય તો આવા પણ ડેટા એનએસસી કે બીએસસી ને વેબસાઇટ ઉપર અવેલેબલ નથી ફિયર ઓફ મિસિંગ આઉટ મતલબ કે તમને કે હા લઈ લ્યો આ અને ખુદ આ વસ્તુ આ વિડીયો એડવર્ટાઇઝ કરેલો છે તમે આના વ્યૂ તમે જોશો તો તમને લાખોમાં વ્યૂ મળશે અને બીજી વસ્તુ કે હા ભાઈ તમારે હાથમાં નથી આવવાનો અને એ બધી વસ્તુ છે સીધી વસ્તુ છે તમે શોર્ટેજ પહેલા ઉભી કરી દો છો શેરની તમે ખુદ ખરીદી લ્યો છો પછી તમે ન્યૂઝ ફેલાવો છો લોકોને લેવડાવો છો અને પછી તમે પંપ મારી દો છો બરાબર પંપ કરીને પછી ડમ્પ મારી દો છો તો આ વસ્તુ તો થવાની છે કે કોઈને હાથમાં નથી આવવાનો તો આ હતું અહીંયા સુધીનું હવે સેમ ટુ સેમ બરાબર સેમ ટુ સેમ સ્ટોરી ડેસિબર લેપા પ્લે આઉટ થઈ છે તો ટેક અ સ્ટેક એ જ ચેનલ છે અને તેના પર જ ડેસિબર લેપના વિડીયો પહેલા આવ્યા હતા હવે એ તમને હા સ્ક્રીન ઉપર દેખાઈ જાય છે બરાબર અને બીજી વસ્તુ હવે ડેસિબર લેપનો આખો તમે વિડીયો જોજો આ વિડીયો બનાવીને ડિલીટ પણ મારી દીધો છે કે જ્યારે તમે રિકમેન્ડ કર્યું હતું એનું પ્રૂફ નથી મળતું તમે ડિલીટ માર્યો છે સેમ સિચ્યુએશનમાં સેમ ન્યૂઝ ગૂગલ માટે હા ગૂગલ માટે કામ કરશે વચ્ચે આવ્યું હતું કે અમેઝોન માટે કામ કરે છે વચ્ચે આવ્યું હતું માઇક્રોસોફ્ટ માટે કામ કરે છે આ વિડીયોમાં છે ફેસબુક માટે કામ કરે છે અને બીજી વસ્તુ હવે તમે એમ કહેતા હોય કે આ વિડીયો અમે પબ્લિશ કર્યો હતો કે જ્યારે 50નો ભાવ હતો અને આજે 85 છે તો એ વિડીયો ડિલીટ મારવાની જરૂર કેમ પડે સમજની વાત છે ને મારી ફેસબુકે કોન્ટ્રાક્ટ આપશે ટાટાએ કોન્ટ્રાક્ટ આપશે બધાએ કોન્ટ્રાક્ટ આપશે પણ ક્યારે બુક ઉપર નહીં દેખાય 10,000નો કોન્ટ્રાક્ટ આવી નાની કંપનીને મળે કઈ રીતે ને એ મારી સમજની બહાર છે તમને કઈ સમજમાં આવતું હોય તો કહેજો કે જે કંપની થોડા સમય પહેલા 50 કરોડ કે એટલાની માર્કેટ કેપ હોય એને 10,000 કરોડનો ઓર્ડર શું કામ આપે મને નથી ખબર પડતી કદાચ તમને પડતી હોય તો તમે મને સમજાવજો કેમ કે ટાટાની ટીસીએસ છે કે કોઈ પણ ઇન્ફોસિસ છે કે કોઈ પણ બીજી સારી એવી કંપની છે કે જે સારું એવું રિટર્ન અથવા સારું એવું ડેવલપમેન્ટ કરી શકે છે તો આને શું કામ આપવું જોઈએ હવે કંપની 100 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પ્રોફિટ થયા પહેલા શું કામ આપે અને ખબર કઈ રીતે પડે કે આ કોન્ટ્રાક્ટ મળ્યો છે કોઈ પણ એફઆઈઆઈ બીઆઈઆઈ ના ડેટા એનએસસી ની વેબસાઇટ કે બીએસ એનએસસી માં તો લિસ્ટેડ નથી પણ બીએસસી ની વેબસાઇટ પર પણ આના કોઈ પણ ડેટા નથી કોઈ પણ એટલે કોઈ પણ ડેટા નથી અને કદાચ ડેટા છે ચલો મારી પાસે ડેટા છે મેં સર્ચ કર્યું છે તમે જોઈ લો કે ડેસિબર લેબનું તમારે કોઈ પણ ફેસબુક કોઈ પણ જોવું હોય તો
મતલબ તમે કઈ પણ તમે સર્ચ મારી શકો છો, બરાબર, ગૂગલ કરો તમને બધી વસ્તુ મળશે ગૂગલ પાસેથી. અને બીજી વસ્તુ, ચલો ઓકે, હવે માની લઈએ કે ચલો આખે ડેસિબર લેબમાં કંઈક બાઇંગ કરે છે, પણ અમે અમને તો બલ્ક ડીલમાં નકરી સેલિંગ જ બતાવે છે. તમે જોશો તો ખબર પડે કે નકરી જ સેલિંગ છે, અને એ પણ મોટા મોટા વોલ્યુમમાં. અને હવે મજાની વાત એ છે કે આજે આ શેરમાં બરાબર લોકોને ડમ્પિંગ કરી દીધું છે અને 5% સર્કિટ મારી દીધી છે નીચેની. સીધી વસ્તુ છે, તમે સમજી ગયા હતા કે સૌથી પહેલા કોઈને શેર હાથમાં આવવા નહીં દેવાનો. અને અચ્છા, હજી તો એક મજાની વાત તો ભાઈ રહી ગઈ અહીંયા, તમે જોવો તો ખરા. હવે ખુદ એડવર્ટાઇઝ કરે છે, ખુદ એડવર્ટાઇઝ કરે છે, અને પાછા એમ કહે છે કે ઈસ વિડીયો કો પબ્લિક ના કરે. મતલબ અમેઝિંગ અમેઝિંગ. હા ભાઈ, નો વર્ડ નો વર્ડ. ચલો હજી એક ત્રીજો લાસ્ટ થોડો એવો વિડીયો બીજો પણ બતાવી દઈએ તમને, બજાજ ફાઇનાન્સનો. એ પણ એક સેમ ટુ સેમ ગો ઇન્ફોર, જેણે એ પણ આગળ દેશી પરનો વિડીયો બનાવ્યો હતો તેનો જ છે. હવે તે પણ સાંભળજો. પહેલા ચલો ઓકે, 1800 નો સ્ટોક હતો, રિકમેન્ડ કર્યો હતો, નો ડાઉટ મેં કર્યો હશે, તમે અમે ના નથી પાડતા. પણ વિડીયો ડિલીટ, હા વિડીયો ડિલીટ, ગો ઇન ફોર, એક પણ વિડીયો તમને નહીં મળે. જ્યારે બરાબર આ ફોટામાં તો તમને એક વિડીયો મળી જ ગયો છે ગો ઇન ફોર ના, બરાબર. ઓકે, તો હવે તમારે ક્યાં જવાનું છે એ તમે નક્કી કરી લેજો. સ્કેમ વાળા તો તમને રોજે રોજ બનાવતા રહે છે, માર્કેટમાં નવા આવ્યા હોય તો આનાથી એક ખાસ બચવાનું. અને જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય અને આ એફર્ટ તમને ગમ્યો હોય કે હા આ કંઈક બરાબર કંઈક જેન્યુઅન વસ્તુ છે, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને એક મહત્વની વાત કે એક વસ્તુ તમે ભૂલતા નહીં કે હું છું તમારો દોસ્ત વૈદિક, અને આ વિડીયોને લાઈક કરજો અને મળીશું આવતા નવા વિડીયો.